તો મિત્રો તમે જોઈ શકો છો ચાર ઈંડા છે અને ચારે ચાર ઈંડા નીચે છે તમે જોઈ શકો છો. તો અમારા ગામડામાં જે માન્યતા હોય છે કે જો ચારે ચાર ઈંડા જમીન નીચે હોય જે એની ચાંચ તો સારો વરસાદ પડે એવી માન્યતા હોય છે. તમે ચોરી પણ જોઈ શકો છો કે બોલી રહી છે અત્યારે. પતરાના સર, હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. તો તમે જોઈ શકો છો કે આ છે ગુંદીનું ઝાડ અને સરસ મજાના સાયા નીચે મોર બેઠો છે, તમે જોઈ શકો છો. તો ખૂબ જ નજીક છે અને આ મોર મારા ઘરે ખાવા માટે આવે છે, રોટલી ખાય છે, સાથે અલગ અલગ જે દાણા હોય છે ઘઉં ખાય છે, જુવાર ખાય છે, એમ ખાવા માટે મારા ઘરે આવે છે. તમે જોઈ શકો છો બિલકુલ નજીક છે અને તમે જોઈ શકો છો આ ગુંદીનું ઝાડ છે અને ગુંદીના ઝાડ પર સરસ મજાના ગુંદા તમને અત્યારે બતાવી રહ્યો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ છે અને ખૂબ જ મજા આવે છે ખાવામાં. ડોનું ગુંદાનું શાક પણ સરસ મજાનું બને છે, જે કાચા ગુંદા હોય છે. તો તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાના ગુંદા અત્યારે હું તમને બતાવી રહ્યો છું, ખૂબ જ છે. બાકી ગુંદી પર ગુંદા જ ગુંદા જોવા મળે છે અત્યારે, તમે જોઈ શકો છો. અને તો મિત્રો તમે જોઈ શકો છો કે હું અત્યારે મારા છત પર છું, તમે જોઈ શકો છો બીજા માર પર છું. તમે સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો મારા ગામડાનું, આજુબાજુ સામે જોઈ શકો છો તમે કે ટાવર છે, દરેક કંપનીના ટાવર છે, જીઓ છે, એરટેલ છે, એ દરેક પ્રકારના મારા ગામમાં 5G નેટવર્ક સરસ મજાનું આવી જાય છે. તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ અને જોઈ શકો છો તમે હાઈટ પણ કેટલી હાઈટ છે નીચે. તો અત્યારે બીજા ફોર પર શું અત્યારે હું તમે જોઈ શકો છો મારા સરસ મજાનું ડ્રોન સ્ટેપ તમને અત્યારે જોવા મળતું હશે. હાઈટ પણ તમે જોઈ શકો છો અને બપાયો પણ તમે જોઈ શકો છો કે કેટલો મોટો થઈ ગયો છે. ખૂબ જ જૂનો બપાયો છે, મેં તમને ઘણી વાર બતાવ્યો છે, તો ઘણા બધા બપાયા પણ પાકી ગયા છે. અને મિત્રો તમે આ બાજુ જોઈ શકો છો કે અત્યારે હું મારા પતરાના છત પર અત્યારે આવું છું. અને મિત્રો તમે સામે જોઈ શકો છો કે ટીટોળીના ઈંડા. તો મારા પતરાના છત પર હું જે સાફસૂફ કરવા માટે આવ્યો હતો, કારણ કે વરસાદની હવે ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે ટીટોળીના ઈંડા, ટીટોળી બેઠી છે અને ઈંડા છે, ચાર ઈંડા છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ નજીક છું હું એનાથી, તમે જોઈ શકો છો. અને આ પતરાના છત પર ઈંડા મૂક્યા છે તમે જોઈ શકો છો. તો જમીન પર મૂકે છે અને મોસ્ટ ઓફ જે ટીટોળી હોય છે તે નીચે જે જમીનમાં મોસ્ટ ઓફ ઈંડા મૂકે છે. અને તમે આ જોઈ શકો છો અત્યારે આ છત પર આની ઈંડા મૂક્યા છે ટીટોળીએ. અને તડકો પણ તમે જોઈ શકો છો, પતરાની ખૂબ જ ગરમી હોય છે પણ તમે જોઈ શકો છો કે એના ઈંડા સાચવવા માટે તે અત્યારે પણ બેઠી છે. તો મિત્રો તમે જોઈ શકો છો ચાર ઈંડા છે અને ચારે ચાર ઈંડા નીચે છે, તમે જોઈ શકો છો. તો અમારા ગામડામાં જે માન્યતા હોય છે કે જો ચારે ચાર ઈંડા જમીન નીચે હોય જે એની ચાંચ તો સારો વરસાદ પડે એવી માન્યતા હોય છે. તમે ચોરી પણ જોઈ શકો છો કે બોલી રહી છે અત્યારે. તો પતરાના છત પર આ ઈંડા મૂક્યા છે ટીટોળીએ અને એ અમારા ખેતરમાં પણ છે, એ પણ તમને બતાવીશ. તમે જોઈ શકો છો ગામડાની દેશી મોજ ટીટોળી પણ તમે જોઈ શકો છો.
તો મિત્રો સામે તમે જોઈ શકો છો કે આંબલીનું ઝાડ હતું, અને તમે જોઈ શકો છો મેં તમને ઘણી વાર બતાવ્યું છે, તો એમાં આંબલીના કાતરા પણ હજુ પણ તમે જોઈ શકો છો કેટલી બધી આંબલી લાગી છે. તો આ તો ઘરના યુઝ માટે કામમાં લાગી જાય છે, તો તમે જોઈ શકો છો હજુ પણ કેટલી બધી આંબલી તમને દેખાતી હશે, ખૂબ જ આંબલી છે. અને એકવાર પાડી છે તો બી અત્યારે આંબલીના ઝાડ પર આંબલી તમને દેખાતી હશે, ખૂબ જ સરસ મજાની ખાવામાં મજા આવે છે. તો ગામડાના જે મોસ્ટ ઓફ છે એને ખૂબ જ ઉપયોગ કરતા હશે વાસણ ધોવામાં, સાથે સાથે જે આપણે સબ્જી બનાવીએ છીએ, દાળ બનાવીએ છીએ, તેમાં સરસ મજાનો આનો ઉપયોગ થઈ જાય છે. અને તમે જોઈ શકો છો મિત્રો આની કોકડી પણ સરસ મજાની થાય છે, જે આપણે તાપમાને સુકાવવા મૂકી દઈએ તો સરસ મજાની એની કોકડી બને છે, ખૂબ જ મજા આવે છે ખાવામાં. અને સાથે સાથે જે રાઈન હોય છે, રાઈન તરીકે ખ્યાલ છે તરીકે ખાધા છે, એની પણ સરસ મજાની કોકડી બને છે, એવી એ ટાઈપ આની પણ કોકડી સરસ મજાની બને છે. તો ગામડાના છે દરેકને ખ્યાલ હશે કે આને સરસ મજાના ખાવામાં મજા આવે છે, સ્વીટ સ્વીટ લાગે છે. તમે જોઈ શકો છો કેટલા બધા ગુંદા અત્યારે તમને હું બતાવી રહ્યો છું. તો મારા ગામડાથી અલગ અલગ પ્રકારની હું તમને જે દેશી ખાવાની મોજ એ તમને અત્યારે હું બતાવી રહ્યો છું, અને આગળ પણ તમને બતાવતો રહીશ. એની માટે તમે ચેનલ પર બન્યા રહો, અલગ અલગ પ્રકારના આપણે જે વિડીયો બનાવી છે એવી માધ્યમથી હું તમને બતાવતો રહીશ. તમે જોઈ શકો છો મેં તમને આગળ બતાવ્યું કે મોર સરસ મજાના સાય નીચે બેઠો છે, ઘણા બધા મોર છે મારી આજુબાજુ, સામે પણ તમે જોઈ શકો છો અહીંયા. તો આવું જ જોવા માટે તમે આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી શકો છો, બને રહેજો આપણા બ્લોગમાં, અને ઘણા બધા વિડીયો બને છે તો તમે જોઈ શકો છો.